नमस्ते विद्यार्थियों, आज आप धोरण 6 में विषय गणित समझीशू। आज आप हवे प्रकरण 2 पूर्ण संख्या विषे समझवाना छे। तो आ प्रकरण में आप आगळना वीडियो में घणु बधुं समझी गया था, तो चलो हवे आप आग समझिए। सरवाळो अने गुणाकार माटे एकम घटक एटले के तटस्थ घटक, एटले सरवाळो अने गुणाकार माटेनो कयो एकम घटक छे तटस्थ छे, तो चलो तेना विषे समझिए। पूर्ण संख्याओनी समूह प्राकृतिक संख्याओना समूहथी कई रीते जुदो पड़े छे? ते पूर्ण संख्याओना समूह में मात्र शून्यनी हाजरी छे। हवे तमने अहीं शून्य एटले के झीरोनी वात करवामां आवी छे। शून्यनी सरवाळामां विशेष भूमिका छे। बाजूनुं कोष्टक परथी शून्यनी भूमिकाने समझवामां मदद करशे। ज्यारे तमे शून्यने कोई पण पूर्ण संख्या में उमेरो तो ते परिणाम शू छे? तो जुओ, आपणे अहीं कोष्टक समझीए। तो जुओ, तमने 7 + 0, हवे तमे 0 में कई पण उमेरो अथवा तो 0 साथे उमेरो तो 0 छे एटले के तेमां कई 7 + 0 छे एटले कई उमेरवानुं नथी, तो जवाब शू मळशे? आपणने 7 मळशे। ते ज रीते 5 + 0 करो तो जवाब एનो ए मळशे, शू मळशे? 5 मळशे। हवे जुओ, क्रम बदलाय छे अहींया 0 + 15, પણ 0 + 15 કરશું તો પણ જવાબ શું મળશે? એના એ 15 જ મળશે, કારણ કે 0 માં બીજા 15 ઉમેરીએ તો 15 જ થાય, એટલા માટે 0 + 26 કરીએ તો જવાબ શું મળશે? 26। તે જ રીતે અહીં તમે 0 માં બીજા 1 ઉમેરો તો પણ જવાબ શું આવે? 1 જ આવશે। આ રીતે જુઓ, જવાબ એને એ જ રહે છે, એટલે કે જ્યારે તમે શૂન્યને કોઈ પણ પૂર્ણ સંખ્યામાં ઉમેરો તો પરિણામ તમને જે મળે છે આપણે કોષ્ટકમાં સમજી ગયા। પરિણામ ફરીથી તે જ પૂર્ણ સંખ્યા મળે છે, આ જ કારણથી શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ સંખ્યા કહે છે, એટલે કે તેને શૂન્યને કઈ સંખ્યા કહેવામાં આવે છે? તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે। શૂન્યને પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક પણ કહે છે, એટલે કે શૂન્યને છે ને સરવાળાઓ માટે તટસ્થ ઘટક પણ કહે છે। ગુણાકારની પ્રક્રિયામાં શૂન્યની એક વિશેષ ભૂમિકા છે, એટલે કે ગુણાકારની પ્રક્રિયામાં હવે આપણે સરવાળો તો સમજી ગયા કે સરવાળામાં તટસ્થ કેમ કહેવામાં આવે છે, હવે ગુણાકારની પ્રક્રિયામાં જોઈએ તો તેની શું છે કે વિશેષ ભૂમિકા છે। પણ પૂર્ણ સંખ્યાઓનો શૂન્ય સાથે ગુણાકાર કરતાં શૂન્ય જ મળે છે। હવે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકારના નિયમમાં સમજી ગયા કે શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું મળે? આપણને શૂન્ય જ મળશે। હવે ઉદાહરણ આપણે સમજીએ। ઉદાહરણ તરીકે નીચે પ્રમાણેની સંખ્યા જુઓ। હવે 5 × 6 એટલે 5 × 6 કેટલા થાય? 30, 5 × 5 = 25। આ રીતે જુઓ, તમને આપવામાં આવ્યું છે તે રીતે આ એક 5નો ઊંધો ઘડિયો આપવામાં આવ્યો છે, તમે ધ્યાનથી જુઓ તો। હા, જુઓ કે કેવી રીતે ગુણાકારની સંખ્યામાં ઘટાડો થાય છે। શું તમને કોઈ સંખ્યા એટલે કે કોઈ સંખ્યા સરખી દેખાય છે? તો ના, આપણને આ ઘટાડો થતો જોવા મળે છે। હા, એક સંખ્યા 5, 5 એ સરખું દેખાય છે। શું તમે અંતિમ પગલાનું અનુમાન લગાવી શકો? તો હા, અંતિમ પગલાનું અનુમાન શું થશે? જુઓ, અહીં આપણે સંખ્યા ભરીએ તો 5 × 2 કેટલા થાય? 10 થાય। 5 × 2 = 10 થશે। ત્યારબાદ 5 × 1 = 5 અને 5ને 0 વડે ગુણીએ તો શું આવે? જવાબ 0 જ આવશે। હવે શું આ જ રીતે બીજી પૂર્ણ સંખ્યાઓ માટે પણ સાચી છે? બે અલગ અલગ પૂર્ણ સંખ્યાઓ સાથે લઈ શોધવાનો પ્રયત્ન કરો। તો જુઓ, અહીં તમને કોઠો આપવામાં આવ્યો છે કે તમને પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક 0 એટલે કે શૂન્ય મળે છે। કોઈ પૂર્ણ સંખ્યા સાથે શૂન્ય જોડતા તે પૂર્ણ સંખ્યા મળે છે। આવી જ સ્થિતિ પૂર્ણ સંખ્યાઓના માટે ગુણાકારની છે। આપેલ કોષ્ટક જુઓ। હવે તમને કોષ્ટક આપવામાં આવે છે, તમે સાચું વિચારી રહ્યા છો, પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે 1 એ તટસ્થ સંખ્યા, હવે પૂર્ણ 1 એ તટસ્થ સંખ્યા કે ગુણાકારનું તટસ્થ ઘટક છે। સરવાળા માટે શું છે? સરવાળા માટેનું તટસ્થ ઘટક 0। સરવાળા માટે યાદ રાખવું હોય, સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 છે અને ગુણાકાર માટે શું આવશે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે। તો જુઓ, તે કોષ્ટક પરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે
सात गुणिया एक एट सात एका सात थे तो सात मड़ी, पांच गुणिया एक एट पांच मड़े, बार पछी क्रम उलटावी काढ़ी, एक गुणिया बार करिए तो पण बार मड़े छे, एक गुणिया आपणे सौ करिए तो पण सौ मड़े, हवे एक गुणिया आपणे छ करिए तो पण आपणने छ मड़े छे। आ रीते तमे जुओ तो एकनो गुणाकार कोई भी साथे करिए तो आपणने जवाब एनो ए मड़े छे, एटले के ते तटस्थ घटक छे तेम आपणे कही शकीए छीए। હવે આપણે આગળ સમજીએ સ્વાધ્યાય 2.2, તો તમારે ખાસ નોટબુકમાં સ્વાધ્યાય 2.2 લખવાનું છે। હું તમને એક એક એક્ઝામ્પલ સમજાવીશ, બીજા તમે જાતે નોટબુકમાં લખવાના રહેશે। તો પહેલા નંબર પર તમને પહેલા પ્રશ્નમાં આપવામાં આવ્યો છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરો। તો તમને જે સંખ્યા આપી છે તે તમારે યોગ્ય રીતે ગોઠવવાની છે। તો ચાલો હું તમને એક એક્ઝામ્પલ સમજાવીશ। અહીં તમને પહેલાં આપવામાં આવ્યું છે તે રીતે તો તમને એ આપવામાં આવ્યું છે 837 + 208 + 363। હવે તમે જુઓ કે કહેવામાં આવ્યું છે કે યોગ્ય રીતે ગોઠવો, તો આપણે અહીં એ સમજીએ તો યોગ્ય રીતે ગોઠવવાનું છે। તો પહેલાં આપણે શું કરીશું કે 837 છે તેના વત્તા 363 કરીશું। હવે આજે કરશું આપણે અહીં તમને જે એ આપ્યો છે તે હું સમજાવું છું। એ તમને આપવામાં આવ્યો છે, તો પહેલાં આપણે કૌંસમાં 837 તમારે નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે, હું બ્રશથી સમજાવું છું એટલે આમ તેમ અક્ષર થશે। 837 + આપણે 363 કરી લઈએ, સરવાળો કરીને જુઓ તો કેટલો થાય છે 363નો, અને 208 આપ્યા છે તે આપણે સાઇટ પર લખીશું, એટલે સરવાળાના જૂથના નિયમનો આપણે ઉપયોગ કર્યો। કાઉન્સમાં તમારે લખવાનું છે નોટબુકમાં કે સરવાળાના જૂથનો નિયમ। હવે આ સરવાળો તમે કર્યો, ચલો તો રફ કામમાં કરો, તો જે સરવાળાનો જવાબ આવે છે કેટલો આવ્યો? હા, આપણે જવાબ 1200 મળે છે। તો હવે આપણને 1200 મળ્યા, તો હવે આ કાઉન્સનો જવાબ આપણને મળી ગયો, આ જે કાઉન્સ હતો તેનો જવાબ મળી ગયો 1200, અને જે 208 છે તે બેઠા લખી દઈશું 208। હવે આ બેનો સરવાળો કરો તો 1200 + 208 તો આપણને મળશે 1408, બરાબર છે ને? હા, 1408 તમને જવાબ મળે છે। તો આ રીતે આપણે યોગ્ય રીતે ગોઠવીને સરવાળો કરવાનો રહેશે। ત્યારબાદ બી છે તે તમારે ઘરકામમાં જાતે કરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન બે આપ્યો છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો। હવે આપણને ગુણાકાર કરવાનું કહ્યું છે, તો હવે તેમાં આપણે શું કરીશું એ જ રીતનો ઉપયોગ કરવાનો છે આપણે। તો જુઓ તમને એ આપવામાં આવ્યો છે, તો પહેલાં ધ્યાનથી આપણે સમજી જ લઈએ એ। તો જે સવાલ છે તેના મુજબ એ આપણે હું તમને સમજાવું છું કે આપણે પહેલાં 2 × 50 કરીએ, કૌંસમાં લખી દઈશું 2 × 50, પછી ગુણાકાર, અને પછી જે કઈ સંખ્યા આપી છે 1768 આપવામાં આવ્યું છે। હવે જુઓ 50 × 2 કરો તો કેટલા થાય? 50 × 2 = 100, હા તો તમને મોઢે પણ આવડે જ છે, તેના ગુણ્યા જે સંખ્યા આપી છે તે લખીશું। હવે જુઓ 2 0 જ મૂકવાના રહ્યા, હા કેમ કે 100 સાથે ગુણાકાર કરશું તો પાછળ 2 0 બેઠા લખી દઈશું, એટલે આ રીતે જવાબ આપણો આવે છે। તો આ રીતે તમારે બાકીના જે દાખલા આપ્યા છે ગુણાકાર કરોના, તે તમારે યોગ્ય રીતે ગોઠવીને ગુણાકાર કરવાના રહેશે। તે રીતે આગળ આપ્યું છે પ્રશ્ન 3, કિંમત શોધો। હવે જુઓ કિંમત શોધવામાં જુઓ ધ્યાનથી,
કે તમને ગુણાકાર અને સરવાળાનું નિશાન બે આપવામાં આવ્યું છે. તો પહેલાં તમારે કિંમત શોધવાના દાખલામાં જે સંખ્યા આપી છે, સરખી આપી છે ને, બે સંખ્યા કઈ, બે સંખ્યા 297 અને અહીંયા પણ 297 આપી છે. તો તમે શું કરી શકો, પહેલાં તેને સામાન્ય લઈ લેવાનું. હવે 297ને સામાન્ય લઈએ એટલે કે એક જ વાર લખવું પડે, અહીંયા આપણે એ સમજીએ. તો આપણું કયું પદ આવશે પહેલાં? હા, 297 ગુણ્યા પછી કૌંસમાં શું બાકી રહ્યું, 17 વત્તા 3. હા, બરાબર છે. એ 17 વત્તા 3 લખ્યું એટલે શું થઈ ગયું, 20 થઈ ગયું. 17માં બીજા 3 ઉમેરે તો 20 થાય. આ 297 એમના એમ લખવાનું. અહીં તમારે સાઈડ પર લખી દેવાનું કે 297ને સામાન્ય લેતા. અહીં તમારે આગળ કૌંસમાં લખી દેવાનું કારણ કે કરીને. ત્યારબાદ ગુણ્યા, અહીં 20 આવ્યું. હવે તમારે ગુણાકાર કરવાનો, 297 ગુણ્યા 20 કરો તો ગુણાકાર કેટલો થાય છે, તમારે રફ કામમાં પાછળ કરવાનો છે. કરો તો 297 ગુણ્યા 20 જવાબ આવ્યો 5940. આ રીતે તમારે બાકીના દાખલા પણ કરવાના છે. હવે પ્રશ્ન 4 આપ્યો છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો. હવે તમારે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે એટલે કે જુઓ, આપણે જે આગળ સમજી ગયા તે રીતે જે ગુણાકાર આપ્યા છે તેમાં હવે આપણે આમાં વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 103 આપ્યા છે તેનું વિભાજન કરીએ આપણે તો શું બની શકે, 100 વત્તા 3 કરીએ તો 103 થઈ ગયું. તો હા, તો વચ્ચે આપણે અહીં હું તમને સમજાવું છું. આ પ્રશ્ન 4 આપણે સમજીએ છીએ એનો એ. હવે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીશું તો જે 738 આપ્યા છે એ પહેલાં લખીશું, તેના ગુણ્યા હવે 103 છે તેનું વિભાજન કરીએ તો 100 વત્તા 3 કર્યું એટલે 103 તો થાય જ છે એનો સરવાળો, પણ આપણે તેનું વિભાજન કર્યું. હવે શું થશે કે બંને સાથે તેનો ગુણાકાર થશે. પહેલાં 738 લખીશું ગુણ્યા 100, પછી આવશે વત્તા 738 ગુણ્યા 3. એટલે કે જુઓ, એ 738 છે તેનું આપણે બંને વખત એકવાર 100 સાથે કર્યો, એકવાર 3 સાથે ગુણાકાર કર્યો. હવે તમારે આનો ગુણાકાર કરવાનો તો શું આવે, પાછળ 0 લાગશે. 338ને પછી 2 0 મૂકી દેવાના, પછી વત્તાનું નિશાન છે વત્તા. હવે તમારે 738 ગુણ્યા 3 કરવાનું. કરો તો રફ કામમાં કેટલો જવાબ મળ્યો, 2214 મળે છે. હા, તો 2214 જે જવાબ મળે છે તેનો સરવાળો કરવાનો. એટલે અહીંયા લખું છું 2224, જરાક જગ્યા નથી. 2224 સાથે તમારે વત્તા કરવાના. આખું સ્ટેપ પાછું લખું જે આપણને જવાબ મળ્યો હતો એ, વત્તા 2214. હવે આ બેનો સરવાળો તમે કરો તો, તમે રફ કામમાં કરો તો પાછળ શું જવાબ મળે છે. હા, આપણને જવાબ મળે છે એ. આ રીતનો દાખલો આગળ થશે. તો તમારે બીજા જે બી સી ડી આપ્યા છે અહીં તે આ જ રીતે કરવાના છે હોમવર્કમાં. ત્યારબાદ પ્રશ્ન 5, 6 અને 7 પણ કમ્પ્લીટ કરવાના રહેશે. તો આજનું તમારું આ હોમવર્ક છે કે સ્વાધ્યાય 2.2 એ તમારે આજે હોમવર્કમાં પૂરું કરવાનું છે.